અમદાવાદના કિશોર કારિયા કાયમી સિવિલમાં નોકરી નહોતો કરતો, પરંતુ ઇન્ટર્નશીપ કરવા સિવિલ આવ્યો હતો. છતાં પોતાની ફરજ સમજીને, પોતાની વિકલાંગતાને બાજુમાં મૂકીને સામાન્ય માણસની જેમ જ કોરોના વોર્ડમાં ફરજ આપી હતી, જે અન્ય પેરામેડિકલ સ્ટાફ માટે પણ પ્રેરણાદાયક છે. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. મારું નામ કિશોર કારિયા છે અને હું અત્યારે ઇન્ટર્ન છું સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં. મેં પહેલાં 7 દિવસ મે મહિનામાં 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં ડ્યુટી કરેલી હતી, આઈસીયુ વિભાગમાં. અને પછી મેં ક્વોરન્ટીન, તેના પછી 7 દિવસનું ક્વોરન્ટીન પણ કરેલું છે. અને પછી હમણાં જુલાઈમાં પણ 10 દિવસ મેં ડ્યુટી કરી અને એના પછી 5 દિવસનું ક્વોરન્ટીન ચુસ્તપણે પાલન કરેલું છે. એકચ્યુઅલી મને બાય બર્થથી જ ફિઝિકલ ડિસેબિલિટી છે, કાયફોસ્કોલિયોસિસ. અને એના કારણે તકલીફ તો થતી જ હોય ફિઝિકલી, પણ ડ્યુટી કરવામાં મેં ડ્યુટી તો મેં કરેલી જ છે 17 દિવસ ટોટલ. અને તેમાં ડ્યુટી દરમિયાન ડોનિંગ અને ડોફિંગમાં પીપી કિટ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું. પછી 8 કલાક દરમિયાન પીપી કિટ ઉતારવાની નહીં, માસ્ક અને ગોગલ્સ બરાબર પહેરવાના. અને પછી ડ્યુટીમાં છૂટતી વખતે બરાબર હાથ સેનિટાઈઝ કરવા. અને તે પ્રમાણે ડ્યુટી પતાવ્યા પછી જે ક્વોરન્ટીન પીરિયડ હતો તેનું ચુસ્તપણે મેં સેલ્ફ ક્વોરન્ટીન પાડેલું હતું. અને એના કારણે 17 દિવસ ડ્યુટી કર્યા છતાં પણ મને મારો રિપોર્ટ નેગેટિવ આવેલો હતો. બસ મેન તો ડોનિંગ અને ડોફિંગ કરવામાં પીપી કિટ પહેરવામાં જ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર પીપી કિટ પહેરવાની. અને પીપી કિટ પહેરી લીધા પછી 8 કલાકની અમારી ડ્યુટી આવતી આઈસીયુમાં. તે દરમિયાન પીપી કિટ ક્યારે ખોલવાની નહીં અને માસ્ક ક્યારે ઉતારવાનું નહીં. અને એક પેશન્ટને ચેક કર્યા પછી તરત હાથ સેનિટાઈઝ કરી નાખવા, પછી બીજા પેશન્ટને ચેક કરવાનું. અને ડ્યુટી પતાવ્યા પછી જાતી વખતે હાથ બરાબર સેનિટાઈઝ કરવા, પીપીનું ડોફિંગ બરાબર રીતે કરવાનું. અને પછી જ્યારે 10 દિવસની ડ્યુટી પતાવ્યા પછી ક્વોરન્ટીન પીરિયડ હોય તો તેમાં અમને હોટલ આપવામાં આવી હતી ક્વોરન્ટીન માટે, તો એ હોટલમાં જ અંદર રહેવાનું, અંદર જ ખાવાનું આવી જાય અને એ 5 પળે ચુસ્તપણે પાલન કરવાનું. તો આટલી ખૂબ જ કાળજી લેવી પડે એમ હતી અને તેના કારણે જ સંક્રમિત હું ન આવ્યો ડ્યુટી કર્યા પછી પણ. હા, એકચ્યુઅલી હું ડ્યુટી કરતો હતો ત્યારે જ મને સરનો ફોન આવ્યો. પછી તેઓ મને કોન્ફરન્સ રૂમમાં મળ્યા, તેમણે ઘણી મારી સાથે વાતચીત કરી અને તેમણે મને અભિનંદન આપ્યા કે તમારે આવી ડિસેબિલિટી હોવા છતાં પણ તમે સારી રીતે કામ કરો છો. એમને બધું પૂછ્યું કે તમને આઈસીયુમાં શું શું કામ કરાવવામાં આવે છે. તો એમને મેં જણાવ્યું કે આઈસીયુમાં અમારે દર કલાકે દરેક આઈસીયુ પેશન્ટના બીપી મોનિટરિંગ, તેમના પલ્સ ઓક્સિમીટર દ્વારા એને SpO2 ચેક કરવાનું હોય છે, પ્લસ તેમના સેમ્પલ લેવાના હોય છે. તેમના રિપોર્ટ આવી ગયા કે દેવાના છે એ એમનું આખું લિસ્ટ મેન્ટેન કરવાનું હોય છે. સાથે સાથે દરેક પેશન્ટના લોહીના બ્લડ સેમ્પલ મોકલવાના, પછી તેમના માસ્ક બરાબર ચડાવેલા છે, એમનું SpO2 બરાબર મેન્ટેન થાય છે, એ બધું ચેક કરવાનું. અને જો કોઈ પેશન્ટ માસ્ક કાઢે તો તેમને તરત સમજાવવા કે માસ્ક તમારા સારા માટે છે, તમે પહેરી રાખો. શરૂઆતમાં અમુક પેશન્ટને માસ્ક પહેરવા અઘરા લાગતા હતા અને ફાવતું નહોતું, પણ 3-4 દિવસથી એમને કહેવામાં આવતું કે માસ્ક પહેરવાથી જ તમે સાજા થશો અને જલ્દી ઘરે જશો. તો એ મોટિવેટ થતા અને માસ્ક પહેરતા પછી તેઓ એડેપ્ટ થઈ ગયા હતા માસ્ક પહેરવામાં. અને પછી તેઓ કદાચ પાણી પીવા ખાવા માટે માસ્ક ઉતારતા તો ત્યાં એ જમી લે ત્યારે તરત અમે એમને માસ્ક પહેરાવી દેતા. અને ખાસ તો મોટિવેટ રહેવું પડે અને ખાસ તો ધ્યાન રાખવું પડે કે તમે બરાબર પ્રિકોશન બધા લ્યો, ઓલ ગાઈડલાઇન બધી પૂરી પાડો. અને ડ્યુટી દરમિયાન નાસ્તો હોય, લંચ હોય કે ડિનર હોય તો એ બરાબર કરવાનું, ક્યારે મિસ નહીં કરવાનું. મેન તો આ કોવિડમાં ઇમ્યુનિટી જ છે, તો તમારે બરાબર જમતું રહેવું પડે. પીપી કિટમાં જે ડોનિંગ અને ડોફિંગના જે ક્રાઇટેરિયા છે, જે ગાઈડલાઇન છે, એ પ્રમાણે એનું ડોનિંગ અને ડોફિંગ કરવું જોઈએ. પછી તમારે ડ્યુટી પતાવ્યા પછી જો ક્વોરન્ટીન પીરિયડ હોય તો ત્યારે તમારે કોઈને મળવું ન જોઈએ. અને જે ગાઈડલાઇન છે, જે સ્ટ્રિક્ટ પ્રોટોકોલ છે ક્વોરન્ટીનના, એ તમારે ફોલો કરવા જોઈએ અને ગભરાવાની જરૂર નથી. અને ખાસ તો ધ્યાન રાખવું પડે સંક્રમિતથી બચવા માટે.